નમસ્કાર મિત્રો, ફરી એકવાર સૌની નજર ગોંડલ રીબડાના રાજકારણ ઉપર પડી છે. કારણ કે આવતીકાલે 22 ડિસેમ્બરના રીબડા ગામમાં લેવા પટેલ સમાજનું ભવ્ય સંમેલન યોજાવાનું છે. આ સંમેલનનું આયોજન જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશભાઈ ગોંડલ અને જય સરદાર યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ, સામાજિક આગેવાનો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેવાના છે. આ સંમેલનમાં ભાગ લેવા જયરાજસિંહ જાડેજાએ સૌને આમંત્રણ આપ્યું હતું ત્યારે લોકોને સંબોધતા કહ્યું, ગયા વર્ષની ચૂંટણીમાં મોટી લીડ થવાના મુખ્ય બે કારણો છે. કારણ અનિરુદ્ધને દાદાગીરી કરવા નીકળ્યા તેમનો આપણે સામનો કર્યો, રીબડામાં પટેલ સમાજ ઉપર જે અત્યાચારો હતા આપણે તેનો પ્રતિકાર કરીને પૂરા કરાવ્યા. અગાઉ રીબડામાં જમીન એકરે 4 કરોડની હોય તો 1 કરોડમાં વેચાતી હતી, હવે એ જમીન 4 કરોડમાં એકરે વેચાવા લાગી છે. રીબડા ગામના લોકોની મને દુઆ મળી છે, લોકો આર્થિક રીતે સદ્ધર બન્યા. અઠવાડિયા પહેલા લોકો મળવા આવ્યા હતા, સંમેલનને 1 વર્ષ થાય છે તેથી ફરી સંમેલન કરવા વાત કરી. મેં એમની લાગણીને હું ફાપી છે. રીબડામાં મને 212 મત મળ્યા એ મોટી વાત છે. કોઈ વિવાદવાળો પ્રશ્ન દેખાતો નથી, જો હશે તો તેની ચર્ચા કરીશું. આ સંમેલનને લઈને ગોંડલ શહેર કોંગ્રેસના પ્રમુખ આશીષ કુંજળિયાએ નિવેદન આપ્યું હતું કે આ સંમેલન માત્ર ને માત્ર સમાજને હાથો બનાવવાનો પ્રયાસ છે, લોકોને આવા સંમેલનોથી દૂર રહેવા અપીલ કરી હતી.